જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. માલઢોરના કામ થઈ ગયા છે, બધા રસોઈ બનાવીને જમી પણ અત્યારમાં લીધા છે. અને ગાયું જો ઓગાળવા માટે બેસી ગઈ. લક્ષ્મી, ગંગા, ઉમા, જમના, ગંગા નહીં પણ જમના છે. અને આજે કામ કરવાનું છે. બે ત્રણ દિવસ સુરત ગયા એટલે થોડુંક કામ ભેગું થઈ ગયું. હવે તો જેઠ મહિનો આમ બી ગયો છે એટલે ગુંધળી એકઠી કરી ને ઢાંકવાની રહે, કારણ કે હજી કોઈ સુવિધા નથી ગાયોની નિરણ રખાય એવી. કિશન શુભમ પણ મદદ કરાવે છે ને આવી રીતના આંબાવીને બધી ગોઠવી દેવાની છે, ખડકી દેવાની છે. પૂર્વાબેન દોઢ વર્ષના થઈ ગયા, હવા વર્ષે વાળ ઉતરાવા નતા, પણ સૈતર મહિનાની બહુ ગરમી હતી એટલે કઈ ઉતારાવા નતા. સૈતર મહિનામાં પેલા વેલા વાળ ઉતરાવા નતા એટલે. અને આજે પૂર્વાના છેલ્લા વાળની નિશાની કાનુડો બનાવી અને વાળની નિશાની રહે એટલા માટે કાનુડો બનાવી દીધો હતો. અને કાનુડો બનાવીને પછી આજે વૈશાખ મહિનાની પૂનમ છે ને એટલે પૂર્વાબેનના વાળ ઉતારી નાખ્યા છે. તો હળવું કરી નાખ્યું છે માથું પૂરવાનું કાપુરી. અને જો આપણે હાથ છે કરી દીધો છે ચંદન અને કંકુનો. ને ભગવાનને એક માં પ્રાર્થના કરે છે કે મારા બાળકને માથામાં કોઈ પણ પ્રકારના રોગ ન થાય અને ફરી મસ્ત નવા વાળ આવી જાય. એટલા માટે પેલા વાળ ઉતારી ત્યારે આપણે આવી રીતના સાચો કરી અને હાથો ચંદન અને કંકુનો કરી એટલે એને એ પ્રમાણે શાંતિ પણ રહે. હા, અત્યારના બાળકને શાંતિ તો હોય જ નહીં. પૂરી પૂરા તારા હિસ્ટ્રી સાયકલ